અઠવાડિયા સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ અમરેલી જિલ્લાના રાજુલાની મેઇન બજારમાં શૌચાલયને સળગતો પ્રશ્ન રાજુલા શહેરમાં મેઇન બજારમાં શાક માર્કેટની બાજુમાં તેમજ પોલીસ ચોકીની બાજુમાં તેમજ પોલીસ ચોકીની આજુબાજુ શાક માર્કેટની વચ્ચે કેસરી નંદન હનુમાનજી આવેલું છે, જેને અડીને જાહેર શૌચાલય હોય જેનો રાજુલા શહેરના વેપારીઓ વારંવાર લેખિત તેમજ મૌખિત રજૂઆત કરતા નગરપાલિકાના સત્તાધીશો તેમજ મામલતદાર કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વાતને ધ્યાનમાં લેવામાં ન આવતા આજે રાજુલાના વેપારીઓએ તેમજ શહેરીજનો દ્વારા શહેર જાહેર શૌચાલયને તાળાબંધી કરવામાં આવ્યા છે. જ્યારે ઘટનાની જાણ રાજુલા નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને થતાં ઘટના સ્થળે આજે કાર્યો તેમજ તેમની ટીમ આવી જતાં રજૂઆત યોગ્ય હોય અને આ શૌચાલયને હટાવવાની ખાતરી આપી હતી. જ્યારે રાજુલા શહેરની શાક માર્કેટની અંદર જ બાકડા હોવા છતાં નીચે બેસતા વેપારીઓને તકલીફ શહેરીજનોને ખૂબ જ પડતી હોય, જેથી નીચે બેસીને જે લોકો શાકભાજી વેચે છે તેમને નગરપાલિકા દ્વારા અધિકારીઓ દ્વારા આજથી મનાઈ કરવામાં આવે છે. જેથી શહેરીજનોને ઉલ્લેખનીય બાબત છે કે બે દિવસ પહેલાં જ રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસ શાસન સ્થાપિત થવા છતાં નવા પ્રમુખ પગલું લેતા નથી શહેરીજનોને અભિનંદન પાઠવી રહ્યા હતા. એવા સમયે અમારા રિપોર્ટર દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું. એના થોડા ઘણા પૈસા કાઢવા અને કામ કરી અને ઉછાપત કરવા માટે ઉતરણી બનેલ હોય એવું લાગે છે. કારણ કે અત્યારે ઊભા છીએ તો આપણે ઊભી શકતા નથી એટલી ગંદકીની વાસ આવી રહી છે. તો જે ભક્તો હનુમાનજીના હોય, કોઈના આસ્થાનો પ્રશ્ન હોય, કોઈની ધાર્મિક લાગણી દુભાતી હોય એવી જગ્યા પર ખરેખર મૂતરણી બનાવીને સત્તાજીતોએ હું સાબિત કર્યું અમને ખબર પડતી નથી. હાલ રાજુલા નગરપાલિકામાં અવારનવાર વેપારીઓ દ્વારા રજૂઆત થતા અને આજે ઉગ્ર પ્રશ્ન બનતા અમે આ રાજુલા નગરપાલિકા દ્વારા આ હાલ પૂરતી આ મૂતરણીને બંધ કરવામાં આવી છે અને આની આગળની કાગળિયા પરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. હવે વેપારીને આજે અત્યારે પ્રશ્ન છે મૂતરી કાઢવાનો. હવે આ મૂતરી તમે કાઢશો તો ત્યાર પછીની બીજી વૈકલ્પિક વ્યવસ્થા માટે શહેરીજનો માટે આપની તરફથી કંઈ વિચારવામાં આવ્યું છે? વૈકલ્પિક વ્યવસ્થા માટે જે મામલતદાર કચેરી પાસે મૂતરણી હતી ત્યાં મૂર્તિ બનાવવાનું પરિણામ અમે મેકશું અને અંદર જે માર્કેટ યાર્ડ છે એને પણ મૂતરણીની જગ્યા રાખેલી છે તો એને પણ તાત્કાલિક અમે ચાલુ કરાવવા માટે તત્પર્ય રહીશું. જે આપની બોડી તાજેતરમાં હજી બે દિવસ પહેલાં જ આવી છે, આપ નવનિર્મેલી બોડી છે, ત્યારે શહેરના વિકાસ માટે આપનું શું કહેવાનું છે? શહેરના વિકાસમાં તો પ્રથમ તો ગંદકીના છે, ખેડ જમા થઈ ગયા છે. શહેર હોય કે શહેરના તમામ વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તારો ગંદકી દૂર કરી સ્ટ્રીટ લાઇન અને પાણી જે કે આગામી પ્રશ્નો બહુ ગંભીર છે, પાણી માટે અમારી ફૂલ અગ્રતા રહેશે. ભલે કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર. જે મોદી કાકા, આપ આ વિસ્તારના ખૂબ જ જૂના અને જાણીતા છો અને શહેરના વિકાસ માટે અને આજે મૂતરીનો પ્રશ્ન છે શહેરીજનોનો, આ બાબતમાં આપનું શું કહેવું છે? મારું કહેવું એક જ છે, આ ભર બજાર છે, બધાને ઘણી અડચણ રૂપ થાય છે, આનું વહેલાહાર સોલ્યુશન કાઢી કોઈ બી બીજી જગ્યાએ ખસેડો, લોકોને વાંધો ન આવે. ગંદકીનો બહુ મોટો પ્રશ્ન, જાહેર માર્કેટ છે, જાહેર રોડ છે, હનુમાનજીનું આપણું મંદિર બાજુમાં આવેલું છે, હવેલીનો રસ્તો છે અને એટલું બધું પ્રદૂષણ ફેલાવે છે. લોકો આજુબાજુવાળા આમ જોવો તો બીમાર જ છે અને બપોરના સમયે જ્યારે મશીન એનું કાઢવા આવે છે ત્યારે તો અહીંયા કલાક તો અમે લોકો કોઈ રહી શકતા જ નથી, એવી મુશ્કેલી છે. અને અત્યારનું આ બધું પ્રદૂષણ દૂર થાય બધી શહેરીજનોની સંપૂર્ણ માંગ એવી છે કે આ મૂતરી અહીંથી હટાવી. હાજી હાજી હાજી. ભલે કાકા, આભાર. તમારું નામ શું કાકા? પ્રેમજીભાઈ મકવાણા. અચ્છા, તમારી અત્યારે શું તકલીફ છે અહીંયા? અમારે અહીંયા મૂતરણી જે મંદિરની બાજુમાં છે. કયું મંદિર છે? હનુમાન દાદાનું મંદિર છે. બરાબર. અને બાજુમાં મૂતરણી પણ આવી છે, હવેલીનો પણ રોડ છે. ગંદકી એટલી બધી થાય છે કે અમે દુકાન હામી છે એમાં કે નજીકની દુકાનવાળા બેહી નથી શકતા. બરાબર. હવે આ વિશે હું તમારું કહેવાનું છે, મૂતરણી આપણે સફાઈ કરાવી છે, કાઢવી છે. મૂતરણી અહીંથી નીકળી જવું જોઈએ, અહીં હતી જ નહીં પહેલેથી કોઈ દિવસ. બરાબર. આ નવી ઊભી કરી છે, આ જગ્યા ઉપર મૂતરણી નહોતી કોઈ. બરાબર. બીજી શું સમસ્યા છે આપણે આ મૂતરણીની? આ સિવાય ટ્રાફિકની કોઈ સમસ્યા? હતી ત્યાં રાખે તો અમને કોઈ વાંધો નથી, પહેલાં હતી પોલીસ સ્ટેશન નામા ખૂણે ત્યાં રોડે પોળો છે. બરાબર. તમને વર્ષોથી પહેલા કનુભાઈ લેડી વખત થી ત્યાં મૂતરણી હતી. બરાબર કાકા. ભલે. નામ તમારું? ભાઈ દીપકભાઈ ઠક્કર. હા. અને આજે અહીંયા શૌચાલય જે બનાવેલું છે બરોબર છે, મેઇન બજારમાં બેનું દીકરીઓ નીકળતી, બાજુમાં શાક માર્કેટ છે, ગોવર્ધનના જે હવેલીનો રસ્તો છે, મેઇન રોડ છે ટાવરથી આ, અને આ આ રસ્તા ઉપર આ આવું આવી ગંદકી કરવી અને પાંચમાં દિવસ છ છ દિવસ જે કાળકુવા ભરાઈ જાય એ ક્યાં હતી વ્યાજબી? તમે આ અંગે કંઈ રજૂઆત કરેલી છે કંઈ કલેક્ટર મામલતદાર? આ મામલતદારમાં કરેલી છે, કલેક્ટર એસડીએમમાં પણ આપેલું છે, રાજુલા નગરપાલિકામાં પણ આપેલું છે અને મેઇન બજારમાં હોય નહીં અને એ પ્રજાની પણ માગણી છે. એવું નથી કોઈ
દુકાનદારોની માગણી. ભલે દીપકભાઈ, આભાર.